ओरिजिनल रियल एक्चुअल दिवाली रियल फिल्म पर आ वक्त है असल दिवाली। दिवाली ना फटाकड़ा जेमा आखी दुनिया ने बताड़ी दीवानो एकमात्र दिवस आपनी पासे केटला फटाकड़ा छे एनाथी आपड़ा पिता केटलु कमाई छे एने कनेक्ट करवा वाला बाळको एक साथे रस्तानी ऊपर जे मची पड़े ए समय अत्यारे तमने जोवा मळे छे देखाड़वानो। बाकी तो चांदलिया मळ्या होय ने तोय तमने चांद मळी गयो होय एवी लागणी थाय ए हती असल दिवाळी। सूतळी बॉम्ब फोड़वो ए महाकौशल्य हिम्मत अने बहादुरीनुं काम गणातुं ने एमाय पाछा हिम्मत वाला અને ઓછી હિંમત વાળા એવી બે કેટેગરી પડતી। એક હિંમત વાળા એ જે સુતળી બોમ્બની વાટ કાઢે વિના સીધા જ અગરબત્તી અડાડીને ફોડી નાખે, અને થોડી ઓછી હિંમત વાળા એની વાટ કાઢીને એની બ્લેક દોરીમાં અગરબત્તી અડાડીને ફોડતા જેથી ભાગવાનો ટાઈમ મળી જાય। હજુ એમાં એક ત્રીજી પેટા કેટેગરી પણ હતી, એ પદ્ધતિ સરળ અને સહેલી। એક પસ્તી લેવાની, એમાં વચ્ચે બરાબર સુતળી બોમ્બ મૂકવાનો, પછી એ પસ્તીના છેડાને સળગાવીને આરામથી દૂર ટેલતા ટેલતા જવાનું, ને પછી એ પસ્તી બળતી 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 બોમ્બ સુધી પહોંચે ને બોમ્બ, આહાહા જે બોમ્બ ફૂટ્યાનો આનંદ। એ વખતે મોટામાં મોટો બોમ્બ એટલે સુતળી બોમ્બ, બસ ધી એન્ડ। અને એમાં એને લવિંગિયાની જેમ હાથમાં ફોડી શકતા બાહુબલી તો દિવાળીમાં છાતી કાઢીને ફરતા, એટલે મને તો લાગે છે આ 56 છાતીનો રેફરન્સ એ બોમ્બ ફોડવાવાળાઓથી જ આવ્યો છે। આજે પિસ્તોલથી ચાંદલિયા ફોડાય છે, પણ એ વખતે ચાંદલિયા ફોડવા માટે પણ એક લાંબી પદ્ધતિ હતી। યા તો તમે એને સાણસીની વચ્ચે દબાવીને સાણસીને ઘરના ઓટલા સાથે પછાડો, પણ જો એમાં સાણસી તૂટે તો મમ્મી તમને તોડી નાખે, ને ઓટલામાં ખાડા પડે તો પપ્પા તમને તોડી નાખે। તોય જોખમ બિંદાસ લેવાતું કે સાણસી કે ઓટલો જે તૂટે એ, પણ આપણે તો ચાંદલિયા ફોડો ને। ચાંદલિયા ફોડવાની બીજી હિંમતવાળી પદ્ધતિ હતી ઓટલા પર ચાંદલિયાનો ઢગલો મૂકી ને એના પર આડા અવળા દે ધનાધન મોટા પથરાના ઘા કરવાના, એમાં ચાંદલિયા ફૂટે ઓછા અને બગડે વધુ। સુતળી બોમ્બ સૌથી મોટો અને ચાંદલિયા સૌથી નાના, પણ આ બંને વચ્ચે લક્ષ્મી બોમ્બ, દેરાણી જેઠાણી, રોકેટ, લવિંગિયા, ટ્રેન, ઘણું બધું આવતું। હાથમાં લવિંગિયા ફોડવાની પદ્ધતિ એવી હતી કે જાણે સિંહ એના બાળકોને ધીરે ધીરે શિકાર કરવાનું શીખવે ને, એમ પપ્પા બાળકોને લવિંગિયાની વાટ કાઢી આપતા જેથી એને સળગાવ્યા પછી આરામથી ફેંકવાનો ટાઈમ મળી જાય। આ ટાઈમિંગ શીખવાડવું એક જબરદસ્ત હતું। એકાદ દિવસમાં તો બચ્ચા હોય એવા ટ્રેન થઈ જતા કે વાટ વાટ જાય ઘરે સીધા હાથમાં જ ફોડવા લાગે। ફટાકડાનો એ શોર આજે પણ છે, પણ એકમાત્ર અગરબત્તી નામની તલવારથી સવાર સુધી ફટાકડા ફોડવાની એ મજા જો તમે મિસ કરી રહ્યા હો તો તમે એ ફટાકડા નહીં, તમારી અસલ દિવાળીને મિસ કરી રહ્યા છો। 93.5 રેડ એફએમ, હું છું દેવકી। આ ફટાકડાની મસ્તી અને શોરમાં તમારી અસલ દિવાળીનો અવાજ આ વખતે તો આપણે શોધી કાઢીએ ને। 93.5 રેડ એફએમ પર મારી એટલે કે દેવકીની સાથે બજાતે રહો। ओरिजिनल रियल एक्चुअल दिवाली रियल फिल्म पर आ वक्त है असल दिवाली। आ नहीं हो, આ તો માત્ર ને માત્ર દિવાળીના દિવસે જ બહાર આવશે, અને દિવાળીનો દિવસ જેવો પૂરો થાય એટલે કે દિવાળી બેસતું વર્ષ ભાઈ બીજ, આ દિવાળીના દિવસો જેવા પૂરા થાય કે સીધું પેટી પેક એ જશે એ જ પેટી પેક પલંગની અંદર જેમાંથી એને બહાર કાઢવામાં આવેલું। આ શું છે ખબર છે? આ છે ફોમોનું રિએક્શન। એ પણ કોનું? આપણા ઘરની બેડશીટનું। ફોમો એટલે શું? જે લોકો અસલ દિવાળી ઉજવી છે ને એમને ફોમો શબ્દ નથી ખબર। ફોમો એ છે કે યાર બધા કરતા હતા અને હું કર્યા વગર રહી ગયો એની ફીલિંગ, ફીલિંગ ઓફ મિસિંગ આઉટ એટલે કે ફોમો। અને આવી ફીલિંગ આપણા ઘરની અનેક વસ્તુઓને આવતી હોય છે, એ રાચ રચીલું હોય કે પછી બેડશીટ્સ હોય કે પડદા હોય, જે બધા માત્ર ને માત્ર દિવાળીના સમયમાં બહાર કાઢવામાં આવે ને પછી આખે આખું વર્ષ ઘરની અંદર સંગ્રહ કરવામાં આવે। દિવાળીની રાતે સાંકડી શેરીમાં ધક્કા ખાઈને ખરીદેલા શણગાર પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢીને ઘરને નવો અવતાર આપવામાં આવે। નવા તોરણ, નવા પગલું છણિયા, નવા સોફાના કવર, ડાઇનિંગ ટેબલનું કવર, મેચિંગ પડદા, નાના મોટા ઓશિકાના કવર, બધું એકદમ ચકાચક અને બ્રેન્ડ ન્યૂ।
ઘણી બધી વાર નવરાત્રિમાં પેલા મોંઘા ગરબામાં જઈએ ત્યારે ક્રાઉડને જોઈને નથી લાગતું કે આ બધા અમદાવાદમાં ક્યાં રહે છે. એક્ઝેક્ટલી એવી જ વસ્તુ આપણા ઘરના રાજ રચીલાને જોઈને લાગે કે આ બધું આપણા ઘરમાં ક્યાં હોય છે. પેટી પેટ પ્લાસ્ટિકની થેલીમાંથી કાઢેલી વસ્તુઓથી ઘર અચાનક નવું થઈ જાય અને મમ્મી ટાબરિયાઓને બોલે, અત્યારે કંઈ અડતા નહીં, આ જૂની ચાદરો પર સૂઈ જાઓ, જાઓ. એ લોકોએ જેવું સુવાનું આવે એટલે એની પર જૂની ચાદર પથરાઈ જાય. પણ જેવા ટાબરિયા ઊભા થાય કે પાછી નવી નકોર ચણાક આમ સરસ મજાની ખડી કરેલી કે પછી આભલા લગાડેલી ચાદરો આ સમયની અંદર જોવા મળે. નવી ચાદર સવારે જ પાથરીશ, બાકી તમે ચોળી નાખશો આવી ધમકીઓ પણ મળે. તમારા ગંધાતા પગથી બગાડશો તો નવા વર્ષની વહેલી સવારે મારે બીજાને શું મોડું બતાડવાનું. મમ્મી સૌથી પહેલા ટાબરિયાને ઉઠાડીને કે, નવા વર્ષે પણ પાઠમાં પડ્યા રહેશો કે શું? જાઓ નવા જાઓ ફટાફટ, અથવા તો જઈને સોફામાં આળોટો જેથી હું નવી ચાદર પાથરી શકું. મમ્મી થેલીમાંથી જે ચાદર પાથરીને પાટ ઉપર ગોઠવે, આહાહા, આખું ઘર નવું થઈ જાય. અને લાભ પાંચમ સુધી એ ચાદર એવી ને એવી રીતે સાચવવામાં આવે જાણે સોનાની ન હોય. પાટ પર ખાતા નહીં, પગ નીચે રાખજો, ચાદર ચોળાઈ ના જાય, આવી વાતો ચાલ્યા જ કરે. અને જેવી લાભ પાચમ પતે એટલે પહેલાં એ ચાદર સીધી પેટી પલંગમાં અને જૂની ચાદર આવી જાય પાછી. વી આર બેક ટુ ધ સેમ લાઈફ. આપણને એમ થાય કે જે દિવાળીમાં આપણા ઘરે આવે છે એમને જ આપણા ઘરની સુંદરતા ભોગવવાનો અધિકાર છે. બિચારી પેલી નવી ચાદર, એનો પ્રસંગે પ્રસંગે વારો આવે, બાકી તો એને માળિયામાં કે પેટી પલંગમાં બિચારી ક્લોસ્ટ્રોફોબિયા અનુભવતી હોય. એને લાગતું હશે ને કે હું આ રૂમમાં રાજ કરીશ, પણ કેવી 5 દિવસમાં પેટી પેક. મને સિલેક્ટ કરી ત્યારે તો હું એટલી બધી ખુશ થઈ ગઈ હતી, પણ આ શું 4 દિન કી ચાંદની ઓર ફિર માળીએ કા અંધેરા. પણ એવું જ તો હોય છે, અમુક ઉત્સાહ અને અમુક વસ્તુઓ એ માત્ર તહેવાર સાથે જોડાયેલી હોય છે. અને એટલે જ આપણા ભારતીયો પાસે તો દુનિયાના સૌથી વધુ તહેવારો છે કે જે સતત આપણને મૂવ ઓનની ફિલિંગ આપે છે. આ કોવિડના ટેન્શનમાં પણ પેલી ફોમો ફીલ કરતી ચાદર જ્યારે બહાર આવે ને ત્યારે એની સાથે તમે આખા વર્ષમાં શું શું નથી કરી શક્યા એની ફોમો ફીલિંગને વિદાય આપી દેજો અને સેલિબ્રેટ કરજો અસલ દિવાળી. મારી એટલે કે દેવકીની સાથે રજાતે રહો. દમદારે 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 દમદાર ઓરિજિનલ રિયલ એક્ચ્યુઅલ દિવાળી. જ્યારે ફિલ્મ પર આ વખતે અસલ દિવાળી.